हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आज आप लेवाना है चेप्टर नंबर 5 पर्सनालिटी। बराबर, बहुत सरस वस्तु अँ तमने बधी शीखवा मळशे कि पर्सनालिटी जी छे एने आपणे केवी रीते अंडरस्टेन्ड करवी जोईए आपणी पोतानी पर्सनालिटी ने। बराबर छे, एना पर कया कया फेक्टर्स जे छे ए अफेक्ट करे छे आपणी पर्सनालिटी जे छे ने केवी रीते बने छे ए। बराबर, पर्सनालिटी एटले केवुं कि आपणे सारा कपड़ा पहेरीए, सारी हेरस्टाइल होय, एने पर्सनालिटी नहीं कहेवाय। बराबर छे, पण पर्सनालिटी एटले शू कि आपणे जे बिहेवियर करीए छे, आपणे जे बोलीए छे ने एने आपणे कहीशुं पर्सनालिटी। बराबर छे, तो एक इंडिविजुअल जे छे पोतानी पर्सनालिटी ने केवी रीते डेवलप करी शके ने, बराबर छे, ए आपणे अहीं आ ચેપ્ટરની અંદર શીખવાના છે। બરાબર, આ ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને તમને મજા પણ આવશે। બરાબર છે, તો જે પર્સનાલિટી છે એની અંદર આપણે શીખવાના છે એનું ઇન્ટ્રોડક્શન તો આવવાનું છે। બરાબર, પછી એને અફેક્ટ કરતા જે ફેક્ટર્સ છે એ, બરાબર છે, પછી જે કેટેગરાઇઝેશન છે એનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું છે એ, તો એની અંદર જંગ્સ પર્સનાલિટી ટ્રેટ્સ, પછી મેયર્સ બ્રિગ્સ ટાઈપ ઇન્ડિકેટર્સ, MBTI, બિગ 5 પર્સનાલિટી ટ્રેટ્સ અને ટાઈપ્સ ઓફ પર્સનાલિટી, આટલી વસ્તુ જે છે એ આપણે કરવાના છે। બરાબર, તો આના જે લર્નિંગ ઓબ્જેક્ટિવ જે છે એ છે અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ પર્સનાલિટી, વોટ ઇઝ પર્સનાલિટી, એ વિચ ફેક્ટર આર અફેક્ટિંગ પર્સનાલિટી, પ્રિવેલિંગ ડિફરન્ટ પર્સનાલિટી ટ્રેટ્સ ઇન ઇન્ડિવિજ્યુઅલ્સ। બરાબર, ચાલો તો આપણે પહેલાં જોઈશું એનું ઇન્ટ્રોડક્શન। તો વોટ ઇઝ પર્સનાલિટી, તો પર્સનાલિટી તમને શરૂઆતમાં એવું જ લાગે કે આપણે સારા કપડાં પહેરેલા છે, શૂઝ પહેરેલા છે, બરાબર છે, સારી વોચ પહેરી છે, હેરસ્ટાઈલ સારા છે, તો આપણે એને પર્સનાલિટી કહીએ, પણ ના, એને પર્સનાલિટી નહીં કહેવાય। બરાબર છે, હું તમને જ્યારે આ લેક્ચર મોકલા ને ત્યારે એક યુટ્યુબ પર એક મૂવી છે એની લિંક પણ તમને મોકલા, બરાબર છે, એકવાર જોજો પર્સનાલિટી કોને કહેવાય। બરાબર છે, સારા કપડાં પહેરવાથી કોઈ પર્સનાલિટી નથી બનતી, બરાબર છે, પણ આપણી જે ઇન્ટેલિજન્સી છે, આપણો જે બિહેવિયર છે, બરાબર છે, બીજાની સાથે આપણે કેવી રીતે બિહેવિયર કરીએ છીએ એ, આપણી લેંગ્વેજ, ઓકે, આપણું કોઈ બી સિચ્યુએશન છે ને એને હેન્ડલ કરવાની જે વસ્તુ છે ને આપણે એને કહીશું પર્સનાલિટી। બરાબર છે, તો પર્સનાલિટી ઇઝ ડિફાઇન્ડ એઝ ધ કોમ્બિનેશન ઓફ સ્ટેબલ ફિઝિકલ એન્ડ મેન્ટલ કેરેક્ટરિસ્ટિક ધેટ ગિવ્સ ધ ઇન્ડિવિજ્યુઅલ હિઝ ઓર હર આઇડેન્ટિટી। બરાબર છે, તો અહીંયા પર્સનાલિટી જે છે ને એને એક સ્ટ્રક્ચરલ સ્વરૂપ આપેલું છે કે એક ફિઝિકલ અને મેન્ટલ કેરેક્ટરિસ્ટિક છે। બરાબર છે, બંને વસ્તુ જે સ્ટેબલ હોય, એક સરખું ચાલતું હોય, બરાબર છે, તો એક ઇન્ડિવિજ્યુઅલ જે છે, કોઈ પણ વ્યક્તિ, બરાબર છે, એની જે એક આઇડેન્ટિટી એ પર્સનાલિટી। તો એવરી પર્સન ઇઝ ડિફરન્ટ ફ્રોમ વન અનધર સિન્સ ઇચ વન હોલ્ડ અ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ। બરાબર છે, આપણા બધાની પર્સનાલિટી જે છે ને અલગ અલગ છે, કોઈની મેચ નહીં થતી। બરાબર છે, બધાની અંદર અલગ અલગ ટ્રીટ્સ આપેલા હોય છે ભગવાને, બરાબર છે, અલગ અલગ વસ્તુઓ આપેલી હોય છે, અલગ અલગ દિમાગ આપેલા હોય છે, અલગ અલગ બોડી સ્ટ્રક્ચર હોય છે, ઓકે, તો એઝ એન ઇફેક્ટ ઓફ ધીઝ અ પર્સન બિહેવ ડિફરન્ટલી ફ્રોમ અધર ઇન સમ કન્ડિશન। તો આપણા થોટ્સ છે, આપણી સાયકોલોજી છે, આપણે જે એટમોસ્ફિયરમાં રહ્યા છે, બરાબર છે, આપણે જોઈ જ ગયા છે કે આપણું જે મતલબ આપણા જે પર્સપેક્ટિવ છે, બરાબર છે, એના પર એ કેવી રીતે બને છે। બરાબર છે, તો નાનપણથી લઈને અત્યાર સુધી આપણે જે પણ જોતા આવ્યા છે, જે પણ શીખ્યા છે, એનાથી કેવું છે કે આપણી વિચારસરણી બંધાય છે, તો એ રીતે જ આપણી પર્સનાલિટી પણ બંધાય છે। બરાબર છે, એનું ડેવલપમેન્ટ પણ એવી રીતે જ થાય છે, તો આપણા બિહેવિયરની અંદરથી એ વસ્તુ જે છે દેખાય છે, અને બધાનું બિહેવિયર જે છે અલગ અલગ છે, ઓકે, ડિપેન્ડ કરે એ લોકોના થોટ સાયકોલોજીની ઉપર। પર્સનાલિટી ડિસ્ક્રાઇબ્સ બિહેવિયર ધેટ આર કન્સિસ્ટન્ટ એન્ડ વિચ ડિસગાઈઝ વન ઇન્ડિવિજ્યુઅલ ફ્રોમ ધ અધર। બરાબર છે, તો જે પર્સનાલિટી છે ને એ એક વ્યક્તિનો બિહેવિયર જે છે, બરાબર છે, એની અંદર એ આપણે જોઈ શકીએ છીએ। અને અહીંયા કેવું હોય છે કે પર્સનાલિટી હોય ને બે ટાઈપની હોય, એક હિડન હોય અને એક બીજાની સામે આપણે બતાવીએ છીએ ને, બરાબર છે, બધાની સામે આપણે જે બતાવીએ છીએ એ, તો એક આપણા બિહેવિયરમાંથી દેખાઈ જાય છે અને એકને છે ને આપણે ડિસ્ટિંગ્વિશ કરીએ છીએ, એટલે આપણે સંતાડીને રાખીએ છીએ, બરાબર છે, જે આપણે સિક્રેટ રાખીએ છીએ, કોઈને બહુ કહેતા નથી, ઓકે, એ છે ને આપણે જ્યારે એની જરૂર પડે ને ત્યારે જ આપણે બતાવીએ છીએ। બરાબર, કોઈ વસ્તુ હોય ને કોઈ આપણને પૂછાય કેવું લાગે છે, તો આપણે એને સારું લગાડવા માટે શું કહીએ છીએ કે હા સારું લાગે છે, આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણને નહીં ગમતું હોય, બરાબર, પર્સનલી આપણને નહીં ગમતું હોય, પણ આપણે કહીએ કે હા સારું લાગે છે, બરાબર, તો આપણને નથી ગમતું તો પણ આપણે એવું કીધું કે હા સારું લાગે છે, ઓકે,
તો આ થઈ એક હિડન સાઈડ કે આપણે એક એટલું કંઈ ખાસ ગમ્યું નહીં, પણ એ વ્યક્તિને ગમે છે એટલે ઓકે ચાલ વાંધો નહીં, સારું લાગે છે આપણે કીધું ઓકે. તો એ બિહેવિયર અને એક ડિસ્ટિંગ્વિશ ઓકે એવી રીતે. તો આ તો ખાલી એક જસ્ટ નાનું એક્ઝામ્પલ છે, એવી બહુ બધી વસ્તુઓ હોય છે કે જે આપણે લોકોથી છુપાવતા હોઈએ, બરાબર છે, જે બહુ ઓછા લોકોને ખબર હોય એવું પણ હોય. બધી વસ્તુ જે છે આપણે એક એક કરીને આની અંદર શીખવાના છે ઓકે. તો પર્સનાલિટી ઇઝ ધ પ્રોડક્ટ ઓફ નેચરલ ઇન્ફ્લુઅન્સ એઝ વેલ એઝ એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સ, બરાબર છે. એક પર્સનાલિટી જે છે ને, બરાબર છે, તો પ્રોડક્ટ ઓફ નેચરલ ઇન્ફ્લુઅન્સ જે આપણે નાનપણથી લઈને અત્યાર સુધી તમે જે મોટા થયા, તમારી જે એજ હશે અત્યારે રિસન્ટલી, બરાબર, એમાંથી તમને જે પણ એક્સપિરિયન્સ થયો હશે, તમે જે જોયું હશે, તમે જે અનુભવ્યું હશે, બરાબર, તમારા આંખેથી જોયું હોય, કાનેથી સાંભળ્યું હોય, જીભેથી જે સ્વાદ ચાખ્યો હોય, બરાબર, એ જે નેચરલ પ્રોડક્શન થયું હોય ને તમારું, એ બધી વસ્તુ એના પર ઇન્ફ્લુઅન્સ થયું હોય, બરાબર છે. એની સાથે સાથે તમારી આજુબાજુમાં જે થયું હોય એ બધી જ વસ્તુઓ જે છે એનાથી તમને એ ઇન્ફ્લુઅન્સ મળે છે ઓકે. નેચરલ ઇન્ફ્લુઅન્સ રિફર્સ ટુ જેનેટિક ફેક્ટર્સ ધેટ અ પર્સન ઇનહેરિટેડ ફ્રોમ પેરેન્ટ્સ, વેર એઝ એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સ રિફર્સ ટુ ફેમિલી, કલ્ચર, સોશિયલ ઇન્ટરેક્શન, વર્ક એન્વાયરમેન્ટ એન્ડ સો ઓન. તો જે નેચરલ ઇન્ફ્લુઅન્સ છે, બરાબર, કેટલીક નેચરલ વસ્તુ છે, લાઈક ટેમ્પરામેન્ટ, ગુસ્સાનું ટેમ્પરામેન્ટ, બરાબર છે, કેટલાક જે જીનેટિક ફેક્ટર્સ છે એ, બરાબર છે, એકદમ શાંત સ્વભાવ હોવો, પછી કેટલાકને કેવું હોય કે બહુ જલ્દી ગુસ્સે થઈ જાય, બરાબર છે. તો અમુક વસ્તુ છે ને આપણે આપણા પેરેન્ટ્સ તરફથી આપણને મળેલું હોય, બરાબર, ઇનહેરિટેડ હોય, બરાબર છે. તો કેટલાક અહીંયા એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સ જે છે એ પણ આપણને મળતા હોય છે. તો લાઈક આખું ફેમિલી છે આપણું એ, બરાબર છે, આપણું કલ્ચર, આપણો સમાજ, સોશિયલ ઇન્ટરેક્શન, આપણે જે જગ્યા પર રહીએ છીએ એ, પછી જે વર્ક એન્વાયરમેન્ટ છે આપણું, બરાબર છે, આપણી સ્કૂલિંગ છે, કોલેજ જે છે, એ બધી વસ્તુ જે છે એ અહીંયા ઇન્ફ્લુઅન્સ કરતી હોય છે, બરાબર છે. એટલે નેચરલ ઇન્ફ્લુઅન્સ એટલે કેવું છે કે આપણને એ આપણા પેરેન્ટ્સ તરફથી જે હેરિડિટીમાં આવેલું હોય એ, અને જે એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સ છે એટલે આપણે આજુબાજુના એક્સપિરિયન્સમાંથી જે પણ શીખીએ છીએ એ ઓકે. તો મેની રિસર્ચર્સ આર્ગ્યુ ધેટ પર્સનાલિટી ઇઝ એટ્રીબ્યુટેડ ટુ ડ્યુ ટુ ધ ઓનલી હેરિડિટી એન્ડ ઇટ ઇઝ ફિક્સ્ડ ફ્રોમ ધ બર્થ. તો અહીંયા કેવું છે કે પર્સનાલિટીની અંદર કેટલાક જે એટ્રીબ્યુટ છે, બરાબર છે, કેટલાક જે પોઈન્ટ છે, બરાબર છે, એ હેરિડિટીમાં આવેલા હોય છે અને બાય બર્થ એ ફિક્સ જ હોય છે, બરાબર છે. દાખલા તરીકે કોઈને એવું હોય કે બહુ ગુસ્સાવાળું હોય કે પછી વારે વારે રિસાઈ જવું, બરાબર છે, નખરા કરવા, લાઈક એવી બધી વસ્તુ છે ને આપણને બાય બર્થ મળેલી હોય, બરાબર છે. તો ધીસ આર્ગ્યુમેન્ટ ફેલ્સ એઝ રિસર્ચર કેરી આઉટ ઓન મેની ટ્વિન્સ કન્ક્લુડેડ ધેટ ધો બોથ ગ્રુ અપ ઇન ધ સેમ એન્વાયરમેન્ટ હેવ ડિફરન્ટ પર્સનાલિટી ટાઈપ. ઓકે, તો હવે આ જે અમુક વસ્તુ જે છે કે જે હેરિડિટીમાં આવેલું છે ફિક્સ થઈ જાય છે, બરાબર છે, કેટલાક જે પોઈન્ટ છે કે ભાઈ કેટલીક વસ્તુ જે છે એ આપણને મતલબ આપણા બધાની અંદર હોય, બરાબર છે. તો એની અંદર આ જે આર્ગ્યુમેન્ટ છે એ ક્યારે ફેલ થઈ ગઈ કે ભાઈ જ્યારે એવું ખબર પડી કે ટ્વિન્સની ઉપર એને એ રિસર્ચ જે છે કેરી આઉટ કરવામાં આવ્યા, બરાબર છે, અને એના પરથી એવું કન્ક્લુડ કરવામાં આવ્યું કે બંનેને એક સાથે ગ્રો અપ કરવામાં આવ્યા સેમ એન્વાયરમેન્ટની અંદર, સ્ટીલ ધે હેવ ડિફરન્ટ પર્સનાલિટી. ઓકે, સો આફ્ટર લોંગ રિસર્ચ ઇટ હેઝ બીન કન્ક્લુડેડ ધેટ પર્સનાલિટી ઇઝ ધ પ્રોડક્ટ ઓફ બોથ ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ફેક્ટર, બરાબર છે. બંનેના જે મતલબ લોંગ રિસર્ચ પછી ખબર પડી કે જે નેચરલ ઇન્ફ્લુઅન્સ છે અને જે એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સ છે, એટલે કે ઇન્ટરનલ જેનેટિક અને જે એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે, બરાબર છે, એ બંને પર એ ડિપેન્ડ કરતું હોય છે. ઓકે, ચાલો તો હવે આપણે જોઈએ ફેક્ટર્સ અફેક્ટિંગ પર્સનાલિટી, બરાબર છે, કે જે અલગ અલગ ફેક્ટર્સ જે છે એ પર્સનાલિટી પર ઇફેક્ટ કરે છે એ, બરાબર છે. તો આપણે જોયું આગળના જ પેરેગ્રાફમાં, બરાબર છે, કે
અહીંયા બે ટાઈપના જે ફેક્ટર છે એ આપણા પર્સનાલિટી પર ઇફેક્ટ કરતા હોય છે. એક તો નેચરલ ઇન્ફ્લુઅન્સ, બરાબર છે, નેચરલ ફેક્ટર્સ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, એન્વાયરમેન્ટ ઇન્ફ્લુઅન્સ, બરાબર. નેચરલ ઇન્ફ્લુઅન્સ અને એન્વાયરમેન્ટલ ઇન્ફ્લુઅન્સ, નેચરલ ફેક્ટર્સ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, બરાબર છે. એ બે વસ્તુઓ અહીંયા જે છે એ આપણી પર્સનાલિટીને ઇફેક્ટ કરતું હોય છે, બરાબર છે. તો એવા કયા કયા ફેક્ટર્સ છે, નેચરલ ફેક્ટર્સ કયા કયા છે? તો નેચરલ ફેક્ટર્સ ઇન્ક્લુડ હેરિડિટી, રિફર્સ ટુ ફેક્ટર્સ ડિટરમાઇન્ડ એટ કન્સેપ્શન, ફિઝિકલ સ્ટ્રક્ચર, ફેશિયલ ફીચર, જેન્ડર, ટેમ્પરામેન્ટ, મસલ, કમ્પોઝિશન આર ઇન્ફ્લુઅન્સ બાય પેરેન્ટેજ, by your biological parents. The heredity approach argues that the individual's personality is the molecular structure of the genes located on the chromosomes. ચાલો તો જે નેચરલ ફેક્ટર્સ છે એની અંદર આપણે જે હેરિડિટીની અંદર આપણે જે પણ વસ્તુઓ મળે છે, બરાબર છે, એની વાત કરી છે. તો લાઈક આપણું જે ફિઝિકલ સ્ટ્રક્ચર છે, આપણી હાઈટ, બોડી વેઇટ, ઓકે, પછી જે આપણા ફેશિયલ ફીચર્સ છે, બરાબર છે, કેટલાક પપ્પા જેવા દેખાતા હોય, કેટલાક મમ્મી પપ્પા જેવા દેખાતા હોય, કેટલાક જે છે બંને જેવા દેખાતા હોય, બરાબર છે. કેટલાકને એવું હોય કે આંખ જે છે મમ્મી જેવી હોય, નાક જે છે પપ્પા જેવું હોય, બરાબર, એવું મિક્સિંગ પણ હોય. પછી જેન્ડર, મેલ ફિમેલ, ટેમ્પરામેન્ટ, બરાબર, કેટલાક ઠંડા હોય, કેટલાક બહુ ગુસ્સાવાળા હોય, કેટલાક બહુ જલ્દી રીસામણા આવી જાય એને, ઓકે. તો કેટલાક જે છે એ શાંતિથી બધી વસ્તુ હેન્ડલ કરે છે, કેટલાક એકદમ લેઝી કાઇન્ડ ઓફ હોય, ઓકે. મસલ કમ્પોઝિશન, બરાબર છે, મતલબ કે આપણું જે સ્ટ્રક્ચર છે એની અંદર આવી જાય છે. તો આ બધી વસ્તુ જે છે એ આપણને આપણા પેરેન્ટ્સ તરફથી મળતી હોય છે, આપણા બાયોલોજિકલ જે પેરેન્ટ્સ હોય છે ને એ લોકોની તરફથી મળતી હોય છે, બરાબર છે. એટલે અહીંયા આ કેવું છે, એક હેરિડિટી અપ્રોચ છે. તો એક ઇન્ડિવિજ્યુઅલની પર્સનાલિટીની અંદર આ જે છે એ આવેલું એક નેચરલ ફેક્ટર છે, જે આપણને હેરિડિટીની અંદર આપણને મળે છે, જે આપણા જીન્સ હોય, બરાબર છે, એની અંદરથી આપણને મળે છે, બરાબર છે. તો માની લો કે એવું હોય કે મતલબ એ મમ્મી પર ગયો છે, કે મમ્મીની ઉપર ગઈ છે, ઓકે, કોઈ છોકરો કે છોકરી, અને મમ્મીની બોડી કેવી હોય કે પતલી હોય, બરાબર છે, તો એનું સ્ટ્રક્ચર બી એ ટાઈપનું જ હશે, બરાબર છે. જ્યારે કોઈના ફેમિલીમાં એવું હોય કે બધા હેલ્ધી હોય, ખાવા પીવાવાળા, બોડીવાળા, બરાબર છે, તો એ લોકોની બોડી પણ કેવી હોય, નાનપણથી એવી જ હોય, ઓકે. તો એવી રીતે અહીંયા કેવું છે કે આખું સ્ટ્રક્ચર જે છે એ આપણું ઘડાયેલું હોય છે. તો આ કાઇન્ડ ઓફ નેચરલ ફેક્ટરની આ પર્સનાલિટી આપણે કહી શકીએ છીએ, બરાબર છે. એ સિવાયની જે પર્સનાલિટી છે, બરાબર છે, એ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. તો હેરિડિટી અપ્રોચ આર્ગ્યુઝ ધેટ પર્સનાલિટી ઇઝ ઓનલી ધ પ્રોડક્ટ હેરિડિટી, પ્રોડક્ટ ઓફ હેરિડિટી ફેક્ટર્સ, બરાબર છે. તો જે હેરિડિટી અપ્રોચ છે ને એની અંદર ખાલી એટલું જ છે કે ભાઈ પર્સનાલિટી જે છે ને આપણે જે હેરિડિટીમાંથી નેચરલ ફેક્ટર્સ આપણને મળે છે એ, બરાબર છે, એ બધાના જે છે એ અલગ અલગ હોય છે, ઓકે. એના પછી જે નેક્સ્ટ છે એ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, બરાબર છે. તો એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે આપણે ઓલરેડી જોઈ ગયા છે, બરાબર છે. તો ભાઈ આપણું ફિઝિકલ એન્વાયરમેન્ટ, આપણું ફેમિલી જે છે એ, બરાબર છે, આપણે કોઈ સોસાયટીમાં રહીએ છીએ તો એ, આપણે જે સમાજમાં રહીએ છીએ, જે સમાજથી જે ધર્મથી બિલોંગ કરતા હોઈએ એ, આપણું ફેમિલી એન્વાયરમેન્ટ, આપણું સોશિયલ એન્વાયરમેન્ટ, બરાબર છે, આપણું જે કલ્ચરલ એન્વાયરમેન્ટ છે એ, સ્કૂલનું એન્વાયરમેન્ટ, કલ્ચરલની અંદર બી બધી બહુ અલગ અલગ વસ્તુ આવતી હોય છે, કોલેજનું એન્વાયરમેન્ટ, ઇન્ટરપર્સનલ રિલેશનશીપ, બરાબર છે, કેવા લોકોની સાથે આપણે રહીએ છીએ એ બધી વસ્તુ, ઓકે. ઘરમાં બહુ ધાર્મિક પેલો સ્વભાવના બધા લોકો હોય તો પછી આપણે પણ એવા જ થઈ જઈએ, બરાબર છે. મતલબ આપણે પણ એવા જ સંસ્કાર મળે છે, આપણે પહેલેથી જોતા આવ્યા છે, ઓકે. જ્યારે કેવું છે કે ઘરની અંદર એવો બરાબર વાતાવરણ નહીં હોય તો આપણે પણ પછી એવા જ થઈ જઈએ છીએ. એટલે આપણે જેવું જોઈએ છીએ ને એવું આપણે શીખીએ છીએ, બરાબર છે. એટલે આપણે એઝ અ યંગ પર્સન, બરાબર છે, ઘરમાં જો નાનું છોકરું હોય ને તો એની સામે એની પર કોઈ બી ખરાબ અસર નહીં પડે એનું ધ્યાન રાખીને આપણે એવું બિહેવિયર કરવો જોઈએ, બરાબર છે.
કેમ કે આ બધી વસ્તુ છે ને એના પર બહુ ઇફેક્ટ કરતી હોય. તો એઝ અ ચાઇલ્ડ આપણે એવું જે પણ જોતા આવ્યા છે ને એ આપણે શીખાશે. એટલા માટે આપણા બધાની જે પર્સનાલિટી છે એ અલગ અલગ હોય છે, બરાબર છે? તમે મતલબ એવું હોય કે લાઈક એક સારા ઘરનો વ્યક્તિ જે છે એ, બરાબર છે, મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે એના ઘરે બહુ ધાર્મિક ભક્તિભાવવાળું વાતાવરણ છે, બરાબર છે, તો એ પણ એવી રીતે થઈ જશે, બરાબર છે. તો હવે માની લો કે કોઈ એવું હોય કે એ લોકોને ત્યાં ધાર્મિક ની અંદર ઓછું હોય પણ એ લોકો બહુ સંસ્કારી હોય, બરાબર, સંસ્કારને બધામાં બહુ માનતા હોય, સમાજની રીત રિવાજમાં બહુ માનતા હોય, બરાબર છે, તો એ લોકોનું એટમોસ્ફિયર એવું હશે તો એ કલ્ચરલ રીતે એવી રીતે શીખેલો હશે, બરાબર છે. કોઈ બહુ મોડર્ન હોય, બરાબર છે, તો એ લોકો એવી રીતે શીખેલા હશે, બરાબર છે. તો એવી જ રીતે માની લો કે ઘરમાં બહુ ગરીબ ઘર છે, બરાબર છે, પપ્પા જે છે એ બહુ પી છે, મમ્મી મજૂરી કરે છે, ઘરમાં ગાળાગારી ચાલે છે, બરાબર છે, ઝઘડા એવું બધું ચાલે છે, એ પહેલેથી એવો જ જોતો આવેલું છે, બરાબર છે. તો એ એ વસ્તુ શીખશે. ડિપેન્ડ કરે કે આપણું ફેમિલી એન્વાયરમેન્ટ કેવું છે, સ્કૂલ એન્વાયરમેન્ટ કેવું છે, બરાબર છે, આપણું કલ્ચરલ એન્વાયરમેન્ટ કેવું છે, એના પર એ બધી વસ્તુ જે છે એ અસર કરતી હોય છે, બરાબર છે. તો એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની અંદર પહેલું આવે છે ફિઝિકલ એન્વાયરમેન્ટ, બરાબર છે, જે આપણે જોઈશું આવતા લેક્ચર્સથી.